સર ઇધર હા ચાલ બાપા મેડમ 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 થોડો સા નીચે જાઓ નીચે જાઓ હરીશ ભાઈ અહીંયા જો અહીંયા જો નવીનભાઈ નીચે આવી જાઓ નવીનભાઈ નીચે અસ્મીભાઈ નીચે આવી જાઓ અસ્મીભાઈ નીચે આવો નીચે આવો નીચે 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 નવીનભાઈ દાદા 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 એક મિનિટ અરે વચ્ચે નો કાલે મોબાઈલ ઓકે આ ભાઈ જિલ્લા પંચાયત મુખ્યને આપ અહીંયા બિરાજમાન થયા છો આજે, તો આગળનો આપનો કામકાજ કેવી રીતનું રહેશે? સૌપ્રથમ તો મારા પાર્ટીના મારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને મારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, મારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાહેબ, અમારી પ્રભારી વિજયા તાઈ, જેમનો ખૂબ ખૂબ અભિનંદન કરવા માગું છું, અમારા સંગઠન મંત્રી વિવેક ધારકરજી, અને ખાસ કરીને મારા પ્રદેશ અધ્યક્ષ
દીપેશભાઈ ટંડેલ અને મારી આખી ભાજપની જે અમારી ટીમ છે, કાર્યકર્તાઓ છે, એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને મારી હાથે જે ભાજપના સિમ્બોલ પર ચૂંટાયેલા તમામ મારા મેમ્બરોએ જે મને સાથ અને સહકાર આપ્યો, અને ખાસ કરીને બીજો એમનો આભાર હું મારા જે અપક્ષ ચૂંટાયેલા 6 મેમ્બરો છે એમણે જે મને દિલથી આભાર સપોર્ટ કર્યો છે અને મારી સાથે રહ્યા છે બદલ, એ બધા મેમ્બરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આવનાર સમયની અંદર સૌથી પહેલાં તો હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વની અંદર મને કામ કરવાનો મોકો મળ્યો છું, એને હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજું છું. કારણ કે આ વિકાસની ગંગા જે વહી રહી છે દમણની અંદર, એમાં નાનો હડકો ફાળો મને પણ મળશે, અને કદાચ મારી દીકરી મોટી થઈને કહેશે કે આ બનેલું ત્યારે મારા બાપા પણ પ્રેસિડેન્ટ હતા, તો પ્રશાસક શ્રીના વિકાસના વિઝન સાથે જોડાઈને હું મારી જાતને બહુ ગૌરવ અનુભવી રહ્યો છું. પ્રાથમિક કયા કામોને તમે વાચા આપશો, કયા કયા કામો જિલ્લા પંચાયત આવનાર સમયમાં કરશે જેની પ્રાથમિકતા રહેશે? આમ જોવા જઈએ તો દમણની અંદર કામો ચાલુ જ છે, અને ખાસ કરીને જિલ્લા પંચાયતની અંદર રોડોની વાતો સમસ્યાની વાત આવે છે, લેકિન પરંતુ તમને હું જણાવવા માગું છું કે રોડોના તમામ કામોના ટેન્ડર એકદમ રેડી એમાં છે. અમારી આખી ટીમે અમારા 16 મેમ્બરની મહેનતથી અને અમારા ચીફ ઓફિસર અને અમારા BDO સાહેબ અને આખી જિલ્લા પંચાયતની ટીમ, એન્જિનિયર હોય કે PWDના અમારા સ્ટાફ હોય, એ બધાની મહેનતથી અમારા બધા કામ રેડી છે. અને આવનાર સમયની અંદર આશા રાખું કે જલ્દીથી જલ્દી ટેન્ડર થાય અને જે રોડના કામો તમને દેખાઈ રહ્યા છે થોડાક જે બાકી છે એ પણ અમે પૂર્ણ કરવાની અમે કોશિશ કરીશું. પાર્ટીનું શું માનવું છે, હવે તમે સ્થિર સરકાર તરીકે તમે પ્રમુખ તરીકે રહેશો કે હજી બી આવનાર સમયમાં કંઈ ફેરફાર કરશે? એ તો પાર્ટીનું ડિસિઝન છે, પાર્ટીનો નિર્ણય સર્વોપરી હોય, એટલે પાર્ટી જે નક્કી કરતો હોય તેમાં આપણે બધા એની સહભાગી થવું પડે. તો એ 2.5 વર્ષ કે 2 વર્ષનો કાર્યકાળ છે? આ તમને ખબર છે કે એમેન્ડમેન્ટ પુરુષ માટે, મેલ માટે 2.5 વર્ષનું છે, અને જે પણ કાર્યકાળ 16 મહિના જેટલા બચેલા છે એની અંદર મને એક મોકો મળ્યો છે, અને 16 મહિનાની અંદર હું કામ કરવાની કોશિશ કરીશ અને બધા જ મારા મેમ્બરો મારાથી ખુશ રહે એવા પ્રયત્ન કરીશ. જિલ્લા પંચાયતની કમિટીઓ જે છે રચના હજી નથી થઈ, તેનું શું એ બાબતે? જિલ્લા પંચાયતની કમિટીઓની રચના થઈ ચૂકેલી છે, જિલ્લા પંચાયતની કમિટીઓની રચના થઈ ચૂકેલી છે અને એ કમિટીઓ સારું કામ કરી રહી છે. અમારા બધા જ ચેરમેનો, એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન હોય કે પબ્લિક વર્ક કમિટીના, એજ્યુકેશનના ચેરમેન હોય કે બધા જેટલી બી કમિટી છે, હેલ્થના હોય, તો તમામ અમારા ચેરમેનો એની અંદર કામ કરી રહ્યા છે. આખી ટીમ પણ હવે અધ્યક્ષ એથી બદલાયા તો પછી કોઈ અમારા ફેરફાર થશે કે પછી એ ટીમ કામ કરશે? મારા ખ્યાલથી એમાં કદાચ ફેરફાર નહીં થાય, કારણ કે ટીમ અમારી સારી છે અને અમે 16 મેમ્બરે જે પણ ભારતીય જનતા પાર્ટીના હતા અને બીજા ઇન્ડિપેન્ડન્ટ 16 મેમ્બર અમે બેસીને અમારી પાર્ટીને અમે આપેલું કે આ રીતની અમારી ટીમ બનવી છે અને અમારી પાર્ટી અમને એક્સેપ્ટ કરીને અમારા બધા મેમ્બરો ખોખરી એ રીતે કમિટી બનાવેલી છે. એટલે મારા ખ્યાલથી 6 ઇન્ડિપેન્ડન્ટ અને 10 અમારા સિમ્બોલ પર ચૂંટાયેલા બધા જ અમે એ કમિટીની અંદર કામ કરી રહ્યા છીએ. ધન્યવાદ. થેન્ક યુ. ઓકે.